આજે કેમ તમારે મોડું થઈ ગયું રોટલા બનાવવામાં? સુરડી લડવાની છે, આવતી વખતે મારા મમ્મી એમ કે સુરડી માં મારે ઉભા છે. ઠંડી સોડા બોલા પી લઈ ની બુ તમે વિચાર કરો, 25 રૂપિયા નું ખાલી એક ગાય ને બેહવાનું ગાડલું લીધું, જોવ તો ખરી તમે. તો ભાઈ અમારા ઘર માં આવો નાના મોટો ઝઘડો હેલા કરે જમવાટા ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે. પેલા તો જય દ્વારકા દેશ, જય મા મંગળ, રાધે રાધે. ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી અને આજે થોડોક બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે તમારો ભાઈ જો તો વાડીએ પાણી વરવા. શું કરો છો? રોટલા બનાવું છું. પેલા તો જય દ્વારકા દેશ, જય મા મંગળ, રાધે રાધે બધાને. આજે કેમ તમારે મોડું થઈ ગયું રોટલા બનાવવામાં? કઈ નઈ, મમ્મી નથી ને મારે બેનો ને બેને જમવાનું છે, તો હું કે નિરાતે કામ કરીને બધી પછી રોટલા બનાવું. તો ઘેડા જ નોત તો ન આલે કાવ્યાબેન છે ને આરામ થી બેઠા અને જો અત્યારે ટીવી જોઈ છે. તમને લોકો ને ખબર હોય તો કાલે આપણે એને સજા આપી હતી, 10 ઉડબેટ કરાવી હતી, મોબાઈલ જોતા પકડાઈ ગઈ હતી એટલા માટે જઈને. એટલે જો અત્યારે સુધરી ગયો હવે. હવે મોબાઈલ નથી લીધો ને આજ? હે નથી લીધો આજ? આખો દી ટીવી જો, ટીવી પર માપે મેળે જોવાની છે. ઓ બેન, હું કહું એ બેન, એ બીન તમને કહું ભાઈ, છોકરીયું છે ને મારી એવડ્યું વાડ્યું છે ને કે એની કોઈ, કારણ કે એને લાઈટ કે જ એવડ્યું કર્યું ને મેં એટલા માટે થઈને. ખરેખર કહું ને ભારતી, તો તારી સાથે જે આ જમવાનો લાવો છે ને કંઈક અલગ જ છે. હા એટલે હું કઈ માખણ નથી મારતો, જે છે હું રિયલિટી તને કહું છું. તને એવું ના થાય અંદર થી કે પરેશ મને માખણ મારે છે. તારા હાથો ને બાંધી દે ને આમ થામ, કામ આમ થામ હાથો કરે તારા. હા હા, ઘડી કામ લઈ જાય ને, ઘડી કામ લઈ જાય ને. તો જો ભાઈ આજે આપણે ડેલી આપણે તમને ખબર જ છે, જો બટેટા ને ફરાળ જો તમે બનાવી, મને પણ ખબર છે તમારા મોઢામાં પાણી આવે છે. કઈ વાંધો ના આવી જાઓ, અને ના આવી શકો તો હું તમારા હાટામાં ખાઈ લઈએ, તમે ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. પછી પાછા બહુ અમુક છે ને શું કહેવાય કે હદથી વધારે થોડાક હોય ને, કમેન્ટ કરીને કહો કે એટલી ફરાળ ખાવ ને તમે રહો હું કરવાનું. તો ભાઈ એ તમારે એને કે કહેવાની, અમુક એવા હોય ને એ લોકોને કહું કે તમારે કહેવાની જરૂર નથી, અમારે કેટલું ખાવું ને અમારે શું કરવું ને અમને ખબર જ હોય. બરાબર કાવ્યાબેન, આપણે કેટલું ખાવું આપણે ખબર જ હોય ને. હે કાવ્યાબેન, કાલ સ્પેશિયલ ને ફેમિલી ટૂંકમાં ફરાળ ખાઈ ને વાઈટ કો હતા દીધો તો, પછી ભારતી ને કીધું કે એટલું જ કા ફરાળ કરી હતી? તો કે યો માય, કે મેં ફરાળ કરી હતી ગઈ ક્યાં કા? હા મને તેમ કે ગઈ ક્યાં ફરાળ ગઈ તો. હાલો ફેમિલી, તો પેલા જમી લે. એતી બેન આવી ગયા ભણી ને. શું ભણાયું બેન આજે તમને? કઈ નઈ વાસણ, બીજું કઈ નઈ, આઈસ્ક્રીમ ખાઈને આવી. વાહ રે વાહ, કોણે ખવડે આઈસ્ક્રીમ? ઈ સને અમે કવર કા ચૂલા તો બે રબ્બા જે ચૂલા છે. ઠંડુ પાણી લાય, કારણ કે યાર તડકો એવડો છે ને કે અત્યારે હળગે ને ફૂલ ઠંડુ પાણી છે કે? હા યાર, કારણ ટાઢું પાણી પીધા પછી ને આમ અંદર કલેજા ને શાંતિ થઈ જાય. હે એટલે આ તો કપડા ચેન્જ કરીને આવ્યો. કેટલી વાર માં, કેટલીક વાર આખા દિવસ માં કપડા ચેન્જ કરે તું? વાહ ભાઈ વાહ, તો શોખીન માના લાગે આ તો. હે ગરમી થાય ને એટલા માટે એમ. હું કે બાકી તો બધું વાંધો નથી ને કઈ? હે તો જો અત્યારે મારા મમ્મી ને છે ને આ ઓફિસ હવે સંભાળવા દેવાનું છે. આપડે આ બધું છે ને વાઈટી સ્ટુડિયો અહીં કરવાનો છે આપડે, યુટ્યુબ નો. હે શીખી જાવ કે મમ્મી નો શીખી જાવ? આવું ફાવે કે નો ફાવે મમ્મી તમે? મારા મમ્મી છે ને નબળું તો મૂકે જ નહીં હોય કે આપણે આગળ આમાં જો આપણે બેહું ને 15-20 બેહું ને
ચૂંટણી લડવી વાહ ભાઈ વાહ. મારા મમ્મી એમ કહી ગઈ છે ને ચૂંટણી માં ઉતરી જવાનું છે. આ તો આ વખતે તો છે ને એક મુકવાનું થતું જ નથી, લડી જ લેવાનું થાય ભાઈ. હા હા, મારા મમ્મી એમ કહી ગઈ છે ને આ વખતે તો જોરો શોરો થી ચૂંટણી લડવાની છે. ને આવતી વખતે મારા મમ્મી એમ કહી ગઈ ચૂંટણી માં મારે ઉભા છે. તો હવે જાય ઘરે, કારણ કે ઓલી મારી નાની છોકરી છે ને રેતી નથી, ક્યારે નહીં કરે કે દાદી ક્યારે આવશે. દાદી વર્મી કુંભ ના ફાર્મ ની અંદર પાણી છાટવાનું છે, ચાલુ જાય ફેમિલી ઘરે અને હવે સીધા ઘરે જઈને મળીએ. કેમ બેન નારાજ થઈને ઈબસો ગેટ માં? અને આ બેન કેમ રડે છે? હે કેમ વેલણા મારા છોકરીઓ ને તને પણ માર્યા? એ બાપા મારી બે દીકરી ને વેલણા માર્યા. હાલો દાદી ને ફરિયાદ કર દો પછી આપડે એને માર દઈએ. હાલો હાલો મારો, હાલો તમે પણ મારો, તમારે માર દે માર દે. હાલા 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 માર દે માર દે માર દે. ઠીકો માર દે, ઠીકો માર દે માર દે, ઠીકો માર હજે, ઠીકો માર માર હજે, ઠીકો માર પકડું માર 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 મારે મારી કોઈ દી ભાઈ ગયો ભાગ લેતા. ઘડિયાળમાં થઈ ગયા 7:30 અને ડેલી ની જેમ અત્યારે સવારનો જો કે ભારતી રોટલા ઘડતી હતી, અત્યારે પણ રોટલા જ ઘડે છે. જો એને તો કોઈ મહેનત ઓહો કઈ ઘટે ને ના ના. તમે હું તમારી વાતને સમજી શકું છું, રોટલા તમે જ ઘડીને ખવડાવો અને તમારા હાથના જ આપણે રોટલા ખાવા છે, મારા બીજા કોઈના હાથના રોટલા નથી ખાવા. બરાબર હા, હવે કઈ નક્કી ના, સોશિયલ મીડિયામાં આવ્યા પછી કદાચ કે ખાવાનું થાય એમ. એટલે પણ આપણે ક્યાંક હોટલમાં ગયા હોય તો ત્યાં હું પછી તું ઘડવા જા. તને તેરે કોઈ બુદ્ધિ નહીં, તેરે કોઈ દિમાગ નહીં, તેરે પાસ કે તેરે દિમાગ નહીં તેરે પાસ કે સરસ. લ્યો તો ફટાફટ રોટલા ઘડી લો, રોટલા ઘડી લો, બાકી ભેગું નહીં થાય. તો ફેમિલી હમણાં કેટલા દિવસથી મનાસભાઈ દેખાતા, હું કહું છું મનાભાઈ તમે મજા મને તડકા બહુ પડે, તું બહુ ઉધરો ને ખમા મનાભાઈ ને સોટાડી દીધું. ઉધરા થઈ ગઈ ગરમી ને ઉધરા થઈ ગઈ. થોડું ઠંડી સોડા બોલા પી લેની બહુ. કેટલા પોટલા ખાઈ જાય આખા દિવસ ના? એક નથી ખાતી, સોડા જ પીવાની ગામ ના. હમણાં ભાઈ છે ને બધા લોકો ને કમેન્ટ હતી કે મનોજભાઈ કેમ નથી દેખાતો, આજે તો મનોજભાઈ આવી ગયા. આ ઓલો કઈ ગયો મકોડી પહેલવાન તમારું ગામ કયું છે? ગામ કયું છે? આ બોર્ડ મારેલો છે, આ મારું ગામ છે, ના દુકાન છે, ના બાપા સીતારામ છે, એની પાછળ આપણો ડેલો છે. બરાબર, થોડાક દિવસમાં જ આપણે ક્યુએને બનાવશું, પણ તમે 10,000 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરાવો ને પછી જ આપણે ક્યુએને કરવાનું છે. તમારા ફેમિલીમાં શેર કરી દો ફટાફટ. અને 10,000 ફેમિલીમાં થોડાક ઘણા ઘટે છે તો ફટાફટ એને તમારા મિત્રોને શેર કરો, પકડી પકડીને શેર કરો. મુજે નહીં માલુમ ક્યાં કરના છે, બટ સબસ્ક્રાઈબ કરવાનું છે, કારણ કે આપણે 10,000 ફેમિલી કમ્પ્લીટ કરવાની છે. મારા મમ્મી ભેગા. મમ્મી ક્યાં જાવ છો? દૂધ લેવા જાવ. રાતમાં આમ શું આવે? માન ડગલા ભરે ઇન્યા કાલે બરફ ખાધો, પચ્ચા વાળો ગોલો ખાધો, પચ્ચા વાળો હમત અર્જુન ને પચ્ચા વાળો રતન માં. શું કરવું એનું તમારે? હા આને છે ને હવે દવાખાને લઈને જતા હો તમે, કારણ કે ભાઈ છે ને બીપી ને ડાયાબિટીસ તો એને છે ને ફૂલ છે. ડૉક્ટર સખત સુગરની ના પાડી છે, પણ છે ને એનું જીવ રહેતો નથી આમાં તરજનનો. શું કરું, બપોરના આમ ધોમ ખાઈ જાય એમાં ખાવાનો ધોળ બહુ થાય આમાં. હા આવું કહ્યું તો ખાવાનો વાટ આવે. એટલે મારા ગાય છે ને હમણાં 3-4 દિવસથી બેહતી નથી, શું કારણથી છે? તો એના માટે જો પૈસલ છે ને આ બેહવા માટે 2500 રૂપિયાનું ગાઈડ લીધું. ક્યાં સમીક્ષા બેન તો હવે બેહી જાય એમાં? હા બેહી જાય. હા તો ભાઈ જોવે છે ને આ જાડું છે, 2500 રૂપિયા નું એટલું લીધું.
તમે વિચાર કરો, 25 રૂપિયા નું ખાલી એક ગાય ને બેહવાનું ગાડલું લીધું, જોવ તો ખરી તમે. તી છતાં કઈ ખબર નહીં યાર, 2-3 દી છે ને ઉભી ને ઉભી છે, બેહતી નથી. હવે શું કારણ થી છે? તમે ગાય જો બાકી. હવે છે ને આ ગાય ને બેહવા માટે લીધું. તો ફેમિલી અત્યારે જમવાનું થઈ ગયું છે, રેડી. ને આ છે ને મારા મમ્મી, એક દિવસ તો હું રોકાણે આવ્યો ને ત્યાં તો એક કે દાદી મારે તારી પાસે બેહવું, મારે તારી પાસે બેહવું ને. તો ભાઈ અમારા ઘરમાં આવો નાના મોટો ઝઘડો આયેલા કરે જમવાટાને, કારણ કે એક કે દાદી હું તારી પાસે બેહું, એક કે દાદી હું તારી પાસે બેહું. હવે ભાઈ ફાઈનલ ડિસાઈડ નથી થતો. સાચી વાત છે. તો હાલો ફેમિલી, તમારે પણ જમવું હોય તો, અને બસ આજનો વિડીયો અહીંયા લગી હતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બાય.